जेमां सूरतमां इंटरनेशनल साइबर फ्रॉड अने हवाला रेकेटनो मामलो सामे आव्यो छे। एसओजीए हवाला रेकेटमां वधु त्रण आरोपीनी धरपकड करी छे। तो सूरतना बे अने महाराष्ट्रना एक आरोपीनी धरपकड करवामां आवी छे। कौभाड़मां प्री एक्टिव सीम कार्ड सप्लाय करनारनी आखरे धरपकड करवामां आवी छे। तो सूरत एसओजी द्वारा झड़पी पाड़वामां आवेल इंटरनेशनल साइबर फ्रॉड अने हवाला रेकेटमां आखरे वधु त्रण आरोपीनी धरपकड थई छे। आ मामले तपास थशे। तो सूरत साइबर फ्रॉड अने हवाला कौभाड़मां ते प्री एक्टिव सीम कार्ड सप्लाय करता हता। आ मामले आरोपीनी पूछपरछ पण हाथ धराशे। हजी पण अंदर कोनी कोनी संडोवणी छे तेने लईने पण तपास यथावत राखवामां आवी छे। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોનલાઇન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટ હતું અને જેમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું છે વિગતો? ચોક્કસથી, એસઓજીએ સુરતના ભેસ્તાન ખાતેથી અલી બિલાલ ઝવેરી અને પીર મોહમ્મદ અશરફ મેમનની ધરપકડ કરી છે, જ્યારે બંને આરોપીઓને પ્રી એક્ટિવ સીમ કાર્ડ સપ્લાય કરનારા મહારાષ્ટ્ર નાલા શોપારાના સત્યમ કિશનલાલ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી વીર મોહમ્મદ અશરફ મેમણ રિક્ષા ડ્રાઈવર હોવાનું જાણવા મળી રહી છે, તો સત્યમ કિશનલાલ ગુપ્તા વોડાફોન કંપનીમાં સીમ કાર્ડ વેચાણ કરતો હોવાનો કર્મચારી જાણવા મળી રહ્યો છે। જો કે સીમ કાર્ડ લેવા આવતા ગ્રાહકો બાયોમેટ્રિક વોડાફોન અને એરટેલ બંને કંપનીના સિસ્ટમમાં કરી વોડાફોનનું સીમ કાર્ડ ગ્રાહકને આપી દેતા હતા। ત્યારે કહી શકાય છે કે એસઓજી અલી બિલાલ ઝવેરી અને પીર મોહમ્મદ અશરફ મેમણ પાસેથી 53 જેટલા સીમ કાર્ડ પણ કબજે કર્યા છે। અગાઉ ઝડપાયેલા આરોપીઓ જે છે મકબૂલ અબ્દુલ રહેમાન, ડોક્ટર શહીદનાઓને સીમ કાર્ડ વેચાણ કરવામાં આવતા હતા, જે આરોપીઓ પાસેથી અગાઉ 497 જેટલા સીમ કાર્ડ કબજે કરવામાં આવ્યા હતા। હાલ આ મામલે કહી શકાય કે સુરત એસઓજીને જે મોટી સફળતા મળી હતી એમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ જે છે સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડની અંદર પ્રી એક્ટિવ સીમ કાર્ડ સપ્લાય કરનારાઓની કરવામાં આવી છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં બે અને મહારાષ્ટ્રના એક આરોપીની એમ ત્રણ આરોપીની આખરે ધરપકડ થઈ છે। અંદર કોની કોની સંડોવણી છે તેને લઈને પણ એસઓજી દ્વારા તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે।